નમસ્કાર મિત્રો હું હજી કુકડિયા યુનિવર્સલ એકેડેમીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે ગુજરાતની સંસ્કૃતિની સિરીઝ ચાલુ છે એની અંદર આજે પાર્ટ થ્રી લઈને આવી ગયા છીએ આજે પણ આપણે એકસો ને પચાસ પ્રશ્નો જોવાના છીએ પ્રીવિયસ વિડીયોઝ છે એ તમે ન જોયા હોય તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે જઈ ચેનલમાં અને એ બધા વિડીયો જોઈ લેજો કારણ કે એ લખલૂટ કામ આવવાના છે અને એમાંથી ઢગલા મોઢે પ્રશ્નો પૂછાવાના છે આપણી આવનાર પરીક્ષામાં તો બી કેરફુલ બરાબર આપણે સાવચેત રહેવાનું છે કે આપણી સામે મટિરિયલ નીકળી જાય અને એમાંથી ન આવડે આપણને તો એ આપણા માટે ખરાબી કહેવાય બરાબર આપણી પાસે બધા પાસે પાંચ પાંચ સાત સાત જીબીનો ડેટા પડ્યો છે બરાબર પણ આપણે વાંચતા નથી ક્યાંક ને ક્યાંક પ્રશ્ન એમાંથી જ પૂછાય છે પણ આપણી પાસે બધું વાંચવાનો સમય હોતો નથી તો જેટલું આપણી સામે કોઈ પીરસે છે એને તો આપણે વાંચી જ શકીએ બરાબર તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો ક્વેશ્ચન નંબર વન અજરક છાપકામ શેના ઉપર થાય છે તો અજરક છે એ શેની સાથે સંકળાયેલ છે આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે તો એ કાપડ સાથે સંકળાયેલ છે જીપીએસસી માં અતલસ પૂછાયું હતું કે અતલસ શેની સાથે સંબંધ ધરાવે છે તો અતલસ પણ એક પ્રકારનું કાપડ છે અમદાવાદનું પ્રખ્યાત છે આઈઆઈએમ અમદાવાદના આર્કિટેક્ટ કોણ હતા તો એ હતા લુઈસ કહાન છે એ એ આઈએમ અમદાવાદ આવેલી એના આર્કિટેક્ટ હતા હતા કોને દોરી હતી તો દોરનાર ભૂપેન ખખર પણ યાદ રાખજો કચ્છ ભીત ચિત્રને કયા નામથી ઓળખવામાં આવે છે તો કામણ નામ ઓળખવામાં આવે છે વિતાન ચિત્ર એટલે તો કે છત પર જે ચિત્ર દોરવામાં આવે એને વિતાન ચિત્ર કહેવામાં આવે છે કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઇટ્સનો એવોર્ડ મળેલો છે તો એ ફિલ્મ છે ભવની ભવાઈ ગુજરાતમાં પુસ્તકાલય ચળવળ અથવા પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા તો એ હતા મોતીભાઈ અમીન આ મોતીભાઈ અમીન પગરખાની પરબ શરૂ કરાવી હતી બરોબર પછી ગુજરાતમાં આધુનિક સુધારાના ચળવળના પિતા કોને માનવામાં આવે છે તો એ છે દુર્ગારામ મનસારામ મહેતાને ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા અથવા એના પિતા આપણે કોને કહીએ છીએ જો અહીં શિક્ષણની વાત કરવામાં આવી છે અને એના પિતા તો રણછોડ દાસ ગીરધર દાસ રણછોડ દાસ ગીરધર યાદ રાખવા જેવો પ્રશ્ન છે બીએપીએસ નું પ્રથમ મંદિર તો કે ભાઈ બોચાસણ ખાતે આખા ગામને આવડે પ્રણામી સંપ્રદાય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો તો દેવચંદ્ર દ્વારા પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ પછી દેશ 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 આવે કે ભગવાન શ્રી કૃષ્ણ અને લગ્નની ઉજવણી સાથે જોડાયેલો મેળો છે ઉત્તર ગુજરાત ક્યાં નામે ઓળખાતું હતું તો આનર્તના નામે ઓળખાતું હતું ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે તો ગુણભાખરી ખાતે સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે તો જગત મંદિર છે લગભગ ડીવાય એસ ઓ અથવા એસટી એમાં પ્રશ્ન પૂછાનો ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ ક્યાં આવેલું છે તો એ આવેલું છે અમદાવાદમાં અને આ સિનેગોગ છે એ ક્યાં ધર્મ સાથે સંકળાયેલું છે તો યહૂદી ધર્મ સાથે સંકળાયેલું છે ક્યુ નૃત્ય પુરુષ પ્રધાન છે તો આપણે કાલના વિડીયોની અંદર એટલે કે જે પ્રીવિયસ વિડીયો મૂકેલો છે એની અંદર જ આપણે ચર્ચા કરી હતી કે જે ગરબી છે એ પુરુષ પ્રધાન છે ગરબી લાગે સ્ત્રી જેવું બરાબર આપણે એમ થાય સ્ત્રી સાથે જોડાયેલું છે પણ ગરબી છે એ પુરુષ પ્રધાન છે અને ગરબા છે એ સ્ત્રી પ્રધાન છે એટલે યાદ રાખજો આમાં ભૂલ થવાની બહુ ચાન્સીસ રહેલા છે સુદ્રે અને કુસ્તી કોના દ્વારા ધારણ કરવામાં આવે છે તો આ કપડા છે અને પારસીઓ દ્વારા ધારણ કરવામાં આવે છે ક્યાં કચ્છી માલમે વાસ્કોદ ગામાને વહાણને પૂર્વ આફ્રિકાથી માલિંદીથી માલાબાર કિનારા સુધી એટલે કે જે આપણો માલાબાર તટ છે બરાબર કેરલનો ત્યાં સુધી દિશા આપી હતી અથવા તેને માર્ગ ચિંધ્યો હતો તો એ તો આપણા કાનજી માલમ પિથોરા શું છે તો આદિવાસી ચિત્રકળા છે આ પિથોરા પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષે આયોજન થયું હતું તો ઓગણીસો ને સોળમાં ક્યાં થયું હતું તો વડોદરામાં તો બે પ્રશ્ન યાદ રાખવાના ભવાય ભજવા માટે કયું વાજિંત્ર અનિવાર્ય છે તો ભૂંગળની જરૂરિયાત રહે છે ત્રણ પ્રવેશ દ્વારો વાળી વાવને કેવી કહેવાય તો કે નંદા ભદ્રા અને પછી ત્રીજા ક્રમે આવે જયા તો એ જયા પ્રકારની વાવ કહેવાય હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે તો પુષ્ટિ સંપ્રદાય સાથે સંકળાયેલું છે ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય ક્યુ છે તો કે કચ્છ મ્યુઝિયમ છે જે ક્યાં આવેલું છે તો ભુજ ખાતે આવેલું છે વોર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં અઢારસો ને અડતાલીસમાં માં પહેલી કન્યા શાળા ક્યાં શરૂ કરવામાં આવી તો અમદાવાદ ખાતે સન સોળસો ને માં ગુજરાતી વેપારીએ સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ એટલે કે છાપખાનું ભારતમાં આયાત કર્યું હતું એટલે કે બીજા દેશમાંથી આયા મગાવ્યું હતું તો એ વ્યક્તિ હતા ભીમજી પારેખ પછી હિન્દી ફિલ્મ ઉમરાવજાનમાં કઈ ગુજરાતી નૃત્યાજ્ઞાએ કોરિયોગ્રાફી કરી હતી તો એ હતા કુમુદીની લખ્યા સ્ત્રી પાત્રોની ભૂમિકાને ભજાવવાના કારણે ભોજકમાંથી સુંદરી બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે આની કરતા તો ટૂંકમાં પૂછી લીધો તો કે જય શંકર સુંદરીની આત્મકથાનું નામ પણ મિત્રો લાંબુ લાંબુ કરે એટલે શું થાય કે પ્રશ્ન લાંબો હોય તો વાંચવા માટે ટાઈમ પેપર તમારું અધૂરું રહે એ લોકોનો પર્પઝ એવો હોય છે તો મિત્રો એમની આત્મકથા હતી થોડા આસુ થોડા ફૂલ હજાર વાર પૂછાઈ ગઈ છે બરાબર દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપક નીચેનામાંથી કોણે કથા તો નાના ભાઈ ભટ્ટ નીચેનામાંથી જેવો શબ્દ આવે બરાબર ત્યારે આપણે એવું યાદ રાખવાનું છે કે ત્રણ કાતો એવું બની શકે કોણ એક ન હતા એવો પ્રશ્ન પૂછે ને કા કોણ એક હતા તો એમાંથી જેટલા જેટલા ઓપ્શન રિલેટેડ હોય આપણે બધા આવડવા જરૂરી બને છે ઝંડા ઝુલણ સાથે કઈ કડા જોડાયેલી છે તો એ ભવાઈ જોડાયેલી છે સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાનાર કોણ હતા તો એ કલાકાર હતા સોનલ માનસી ગુજરાતનું કયું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ સ્થળ બન્યું છે તો એ હતું તારંગા પેલા બરાબર બુદ્ધ દેવી તારામતી ઉપર સાથે જોડાયેલું હતું અત્યારે અજીતનાથ ત્યાં બિરાજમાન છે મલ્લિકા સારાભાઈ ક્યાં નૃત્યના જ્ઞાતા છે તો મોહિની અટ્ટમ ના જ્ઞાતા છે સોમનાથ મંદિર નો નૃત્ય મંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની નાગર શૈલી નો બનેલો છે તારંગાના જૈન મંદિરો ગુજરાતના ક્યાં જિલ્લામાં છે તો મહેસાણામાં આવેલા છે મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે તો મહેસાણામાં આવેલું છે ગોળ ગધેડાનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે તો દાહોદમાં ભરાય છે યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મ સ્થાન આવેલું છે તો અમદાવાદ ખાતે આવેલું છે મેં કીધું એવી રીતે હાઈકોર્ટ વાળાનો આ પ્રશ્ન બહુ ફેવરિટ છે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર એટલે એનું ઉદઘાટન છે એ કોના હસ્તે થયું અને ક્યારે થયું તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે અને વર્ષ હતું ઓગણીસો એકાવનનું નું સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મકાલીન થયા મહેસાણા વડનગરનું પ્રાચીન નામ શું હતું તો આનંદપુર આનંદપુર ચમત્કારપુર આવા જુદા જુદા નામો હતા નાટ્યકલાના આજીવક સાધક અને પોતાના અભિનય દ્વારા સુંદરી બિરુદ મેળવનાર તો આપણે જોયું તો જયશંકર સુંદરી એટલે કે જયશંકર ભોજક અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો બરાબર તો એનું આ ઉપનામ છે બરાબર વેદ પ્રકાશ જે ઉપનામ છે બાકી સાચું નામ છે સ્વામી ગંગેશ્વરાનંદજી બરાબર તો આપણે આ યાદ રાખવાનું છે પરીક્ષામાં પૂછાણું છે ત્યારે આ જ પૂછાણું છે એટલે વેદ મંદિરના સ્થાપક સ્વામી ગંગેશ્વરાનંદજી છે અને કોઈ પણ બુક તમારી પાસે હોય એમાં તમારે વાંચી લેવાની છૂટી છે બરાબર આ જવાબ આવે મહુડી ખાતે પવિત્ર ઘંટકર્ણ મહાવીર સ્વામીની જૈન મંદિરના સ્થાપક કોણ હતા તો આચાર્ય બુદ્ધિસાગર સુરી અને વિદ્યાસાગર લખેલું છે એનું આવે બુદ્ધિસાગર સુરી આવશે યાદ રાખજો આવી નાની નાની ભૂલો ઘણી બધી પીડીએફ ઘણા બધા મટીરિયલ ઘણી બધી બુકની અંદર એવન છે તો આપણે ધ્યાન રાખવાનું છે ભૂલ ન થાય અને જ્યારે ઓપ્શન બનાવે ત્યારે ઓપ્શનની અંદર આવા વિકલ્પો મેચ થાય એવા જોઈએ બરાબર તો આપણે એમ થાય કે કરવું શું બરોબર પણ સમજદારી વાપરવાની છે આચાર્ય બુદ્ધિસાગર સૂરીએ એની સ્થાપના કરી હતી કચ્છના રાપર ખાતે કયો મેળો ભરાય તો રાપર ખાતે રવેચી મેળો ભરાય બરોબર રાપર રણ રવેચી માતાનો નો ર ભારતના માન્ચેસ્ટર તરીકે તો કે ભાઈ અમદાવાદનો ઓળખવામાં આવે છે મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે જાણીતું સ્થળ તો કે ભાઈ જામનગર છે એ જાણીતું બાંધણી કંકુ અને મેસ આમ તો એનું એ બધું પ્રખ્યાત છે નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે તો અંધશાળા સાથે આ વ્યક્તિનું નામ જોડાયેલું છે વેશ સાથે કોનું નામ જોડાયેલું છે તો ઈશાયત ઠાકર ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર રવિશંકર રાવળ જેને આપણે કલા ગુરુ કહીએ છીએ ગુજરાતના માતૃ માટે જાણીતું સ્થળ ક્યુ છે તો સિદ્ધપુર છે પિતૃ માટે પૂછાય તો ચાણોદ લખવાનું છે ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે તો પીછવાય ચિત્રકળા સાથે જોડાયેલા છે તો એને પણ યાદ રાખી લેશું આપણે એલિજ બ્રિજ નું નામ કોના પરથી પડ્યું છે તો અંગ્રેજ અધિકારીના પત્ની પરથી દિવાળીબેન ભીલ નું નામ ક્યાં સંગીત સાથે જોડાયેલું છે તો કે ભાઈ ઈ લોક સંગીત ક્ષેત્રે એમને ધબધબાટી બોલાવેલી છે બરાબર બહુ પ્રખ્યાત હતા તો હાલનો આવો સમય આવી ગયો બરાબર એટલે એનું બહુ બધું મહત્વ નથી પણ જે તે વખતે દિવાળીબેન ભીલ નો ક્રેજ હતો બરાબર અત્યારે આની સિંગનોનો જે રીતે ત્યારે એને હતો જય જય ગરવી ગુજરાત ના રચયતા તો કે ભાઈ કવિ નર્મદ છે સિનેહ ગુ ક્યાં ધર્મનું પ્રાર્થના સ્થળ છે તો યહૂદીઓનું કયા વિખ્યાત સ્થપતિય અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું તો લા કારબુજ્જન મકર સંક્રાંતિનો અર્થ શું થાય તો સૂર્યનો રાશિમાં પ્રવેશ બચુભાઈ રાવત ક્યાં સામાયિક સાથે સંકળાયેલા છે તો કુમાર સામાયિક સાથે સંકળાયેલા છે આ કુમાર સામાયિક શરૂ કર્યું તો રવિશંકર રાવળે અને પછીથી એનું નેતૃત્વ છે એ આ બચુભાઈ રાવત સંભાળે છે તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ તરણેતરનો મેળો છે એ ભરાય છે માતાનો મઢ તીર્થસ્થાન એ કચ્છમાં આવેલું છે જહાંગીર સભાવાલા કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તો ચિત્રકળા સાથે જોડાયેલા છે ગુજરાતમાં સર્વપ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ તો કે તાપી જિલ્લામાં વ્યારા ખાતે થયો હતો ગોંડલના રાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ ભગવત ગોમંડલ કયા વિદ્વાનોએ તૈયાર કરેલો તો એ વિદ્વાન હતા ચંદુલાલ પટેલ ચંદુલાલ બેચરદાસ પટેલ ખ્વાજા મહમૂદ દરિયે દુલાની પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલું છે તો મહીસાગરમાં આવેલું છે વીરપુર નામનું સ્થળ છે ત્યાં આવેલું છે કંભલા માતાનું પવિત્ર સ્થાનક તો કે ભાઈ અમદાવાદ જિલ્લામાં આવેલું છે જેસલ તોરણની સમાધિ તો કે કચ્છ જિલ્લામાં આવેલી છે પછી આગળ જોઈએ મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે તો કે સૂર્યમંદિર આવેલું છે પોરબંદર ખાતે ગાંધીજીનું નિવાસ સ્થાન કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે પછી ક્યુ જોડકું ખોટું છે એવો પ્રશ્ન પૂછેલો છે તો સરોવર અને તળાવ વચ્ચેનું ક્યુ જોડકું ખોટું છે તો હમીરસર તળાવ અંજાર ખાતે આવેલું છે આ ખોટું છે કારણ કે હમીરસર તળાવ ક્યાં આવેલું છે ભુજ ખાતે આવેલું છે બરાબર તો આપને એક પ્રશ્ન મળે પારસીઓનું કાશી તો કે ભાઈ ઉદવાડા છે અને પારસીઓનું કાશી કહીએ છીએ ભવાઈના પૂર્વજ તરીકે આપણે ઈશાદ ઠાકરને ઓળખીએ છીએ ગુજરાતી કવિ અખા કઈ ધારાના કવિ ગણે તો કે જ્ઞાન ધારાના કવિ એને ગણવામાં આવે છે અમદાવાદની જુમા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમૂનો છે તો તો ગુજરાતી શૈલીનો નમૂનો છે 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 છાયલ સાલપોત એ એ નામો નામો ગુજરાતની સાક્ષર ભૂમિ વાત કરીએ તો આપણે ખબર પડી જાય નડિયાદ એમાં કોઈ શબ્દ કહેવા જેવો જ નથી રહેતો સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય એ કોને અનુસરે છે બરોબર તો યાદ રાખવાનું છે આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે બરોબર તો એ નાગર શૈલીને અનુસરે કઈ શૈલીને નાગર શૈલી છે એને અનુસરીને એમાંથી બનાવવામાં આવે છે સોલંકી શૈલી અહીં રૂડાબાઈની જે વાવ લખ્યું છે એ એકદમ ખોટું છે બરોબર કે સોલંકી શૈલીના જે મંદિરો છે એનું સ્થાપત્ય નાગર શૈલીને અનુસરીને આવે છે અકીકની નમૂનેદાર વસ્તુઓ કઈ જગ્યા બને છે તો ખંભાત ખાતે બને છે ગુજરાતનો અગત્યનો પશુ મેળો તો એ મેળો છે વૌઠાનો મેળો પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઈ લોક કલા લોકો માણે છે તો ભવાઈની કલા છે એ ત્યાં લોકો માણે છે ઘેરે કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે તો આદિવાસી સંસ્કૃતિનું લોકનૃત્ય છે ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન દરમિયાન થાય થાય છે 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 તો તો આસો મહિનાની નવરાત્રી શું કે નૃત્યનો એક પ્રકાર છે મેળો મહિનામાં થાય છે જો ભાદરવો નથી લખેલો ઓપ્શનમાં ભદ્રપદ આપ્યું હતું તો ભાદરવો કે ભદ્રપદ કે બે એક જ થાય ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે અમદાવાદમાં આવેલું છે વડોદરા ખાતે મહારાજ સયાજીરાવ દ્વારા

કચ્છમાં આવેલું ભદ્રેશ્વર ક્યાં ધર્મનું તીર્થ સ્થાન છે તો જૈન ધર્મનું તીર્થ સ્થાન છે મોઢેરાના સૂર્યમંદિરની રચના તો કે પૂર્વ અભિમુખ કરવામાં આવી છે ભારતમાં પ્રખ્યાત દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટની સ્થાપના કોને કરી તો મૃણાલિની શારાભાઈ દ્વારા કરવામાં આવી હતી વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલા ભવનમાં ચિત્રો દોરવા માટે આમંત્રણ આપ્યું હતું તે આપ્યું હતું રાજા રવિવર્માને અડાલજની વાવકોળે બંધાવી હતી તો રૂડાબાએ બંધાવી હતી બરાબર રાણી રૂડાબાઈ ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી ઉદ્ભવી તો એ ઉદ્ભવી છે ગુર્જર અભ્રાંશમાંથી વડોદરા ઈસવીસન અઢારસો માં કલા ભવનની સ્થાપના કરવામાં આવી એનો હેતુ શું હતો તો એનો હેતુ હતો તાંત્રિક શિક્ષણ આપવા માટે આ કલા ભવનની સ્થાપના થઈ હતી જીપીએસસી ક્લાસ 1 2 નો પ્રશ્ન છે વડોદરા રાજ્ય સંગીતનો આશ્રયદાતા રાજ્ય દ્વારા કયા કલાકારને આશ્રય મળેલો ન હતો તો જે ન મળેલો હોય એમાં હુસેન ખાન આવશે એટલે આ પ્રશ્ન આપણા માટે કંઈ કામનો બનતો નથી પણ પ્રોફેસર મોલા બક્ષને એને સ્થાન આપ્યું હતું તો યાર સયાજીરો ગાયકવાડનો વખત હતો ત્યારે પછી ભારતમાં મહિલાઓ માટે પ્રથમ ગુજરાતી ભાષામાં સામાયિક સ્ત્રીબોધ પારસી અને હિન્દુ સુધારાવાદીઓ દ્વારા કયા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું તો શરૂ થયું હતું આ લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી તો ચાળો છે ક્યાંનું છે ઓપ્શનમાં જોઈતા ખબર પડી જાય ચાળો છે એ ડાંગનું છે બરોબર બાકી બનાસકાંઠાના વાવ તાલુકાનું આપણે મેરાયો જોઈએ છીએ સાંઢડી છે કાનહો છે બરોબર તો એ બનાસકાંઠાના છે પણ ચાળો છે ક્યાંનું છે ડાંગનું છે નાગર અને દ્રવિડ મંદિર નિર્માણની શૈલીઓને મિશ્રિત કરી અને એક શૈલી બનાવવામાં આવી વેસર શૈલી એ ગુજરાતમાં ઓળખાય ઓળખાય તો એ ચાલુક્ય શૈલી પણ વિશેષ અસર જોઈએ તો સોલંકી શૈલીની અંદર નાગરની જોવા મળે છે એટલે કે નાગર શૈલીની અસર જોવા મળે છે નૃત્ય ક્ષેત્રમાં સુનીલ કોઠારી આગવી ઓળખ શું છે તો કે ભાઈ નૃત્ય ઇતિહાસકાર છે એટલે કે નૃત્ય કરતા કરતા ઇતિહાસનું વર્ણન કરે ક્યાં નૃત્ય વખતે હુડીલા પ્રકારનું એક શૌર્યગાન ગવાય છે તો મેરાયો નૃત્ય કરે ત્યારે હુડીલા નામનું સૌર્યગાન ગવાય છે કૃષ્ણકાંત કડિયા બરોબર કડકિયા નહીં કૃષ્ણકાંત કડિયા ક્યાં ક્ષેત્ર સાથે ધનિષ્ઠ રીતે સંકળાયેલા છે તો ભવાઈ સાથે ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કઈ હતી તો એ હતી જેસલ ધોરણ મસીરા વાદ્ય ક્યાં નૃત્ય સાથે જોડાયેલું છે તો એ ધમાલ નૃત્ય જે સીડીઓનું છે એની સાથે જોડાયેલું છે કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું અઢી મીટરનું બાવલું ન્યુયોર્કના મેનહેટન વિસ્તારમાં મૂકવામાં આવ્યું હતું તો કાંતિભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવેલું બાવલું ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી તો ભુજિયો કોઠો છે એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી ત્યાં ભુજિયા ભુજંગી નાગની કથા છે એની સાથે જોડાયેલી છે ગુજરાતની લોકમંચની કે અથવા લોક રંગમંચની જે ભવાઈ છે એનો ઉદ્ભવ ક્યારે થયો હતો કે ભાઈ તેરસો ને ચાર ની આસપાસ બરોબર આપણે કહી શકીએ કે કરણદેવ વાઘેલા હતા એનો યુગ તો વાઘેલા યુગની અંદર આશરે થઈ તો તેરસો ને ચાર ની આસપાસ એટલે કે ચૌદમી સદી કહી શકાય સંગીત વિશે એક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક સપ્તકના લેખક કોણ છે તો મધુસૂદન ઢાકી આ પૂછાઈ શકે છે સપ્તક પુસ્તકના લેખક કોણ છે તો એ છે મધુસૂદન ઢાકી રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ તો એ હતી જેસલતોર ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ક્યાં નામ ઓળખાય તો ચાડોના નામે ઓળખવામાં આવે છે આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીત ચિત્રો કયા નામથી ઓળખાય છે તો પિછોરાના નામથી ઓળખાય છે કયા આદિવાસી લોકગાયકને પદ્મશ્રી એવોર્ડથી એનાયત કરવામાં આવ્યા છે તો દિવાળીબેન ભીમ છે એને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે નામનું કયા વિસ્તારનું પ્રચલિત છે તો ગોહિલવાડનું પ્રચલિત છે ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિ વસે છે તો ભીલ કણબી અને વારલી જાતિ છે ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડાને વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ ઓગણીસો સોળ માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળી હતી તો વડોદરા ખાતે મળી મળી હતી હતી અને આ બે યાદ મહારાજ સયાજી રાવ યુનિવર્સિટીના ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહી અને નૃત્ય શૈલીને ગુજરાતમાં વિકાસ વિકસાવવાનું જે કાર્ય છે એ કોને કરેલું તો અંજલી મેઢ દ્વારા કરવામાં આવેલું હતું ગુજરાતી ફિલ્મોને કર મુક્તિ આપવાની યોજનાનો પ્રારંભ કર્યા થયો હતો બરાબર કરમુક્તિની વાત કરીએ તો મિત્રો ઓગણીસો થી કરમુક્તિ આપવામાં આવવાની શરૂ થઈ ગઈ હતી પણ એના માટેની વિશેષ યોજના ઓગણીસસો થી શરૂ થઈ હતી કયા પ્રકારના ગીતોને રાજ્ય કહેવામાં આવે તો કલ્પાંત ગીતો દુઃખના ગીતો હોય બરાબર એને કોઈ ગુજરી ગયું હોય ને આપણે એના પછી ગાઈએ બરાબર જે રોવે છે લોકો બરાબર ત્યારે કલ્પાંત ગીતો કહેવાય એને રાજ્ય કહેવામાં આવે છે ભૂંગળીઓ અને પેટી માસ્ટર શબ્દ કોની સાથે સંકળાયેલા છે તો ગુજરાતનું લોકનાટ્ય સાથે સંકળાયેલા છે પરિત્રાણ અંતિમ અંતિમધ્યા અને ગૃહાણ્ય કોના ઉત્તમ નાટકો છે તો મનુભાઈ રાજારામ પંચોળી પંચાસિયા માં જન્મેલા આ મહાન વિભૂતિ ગંગા સતીના માતાનું નામ શું હતું તો રૂપાળી બા હતું પૂજ્ય મોટાનું બાળપણનું નામ ચુનીલાલ આસારામ ભાવસાર અથવા ચુનીલાલ આસારામ ભગત પણ કહેવાય છે ક્યા કલાકાર કલા ગુરુ તરીકે ઓળખાય છે તો રવિશંકર રાવળ રાણકી વાવ ક્યાં આવેલી છે તો આખા ગામને ખબર હોય પાટણ ખાતે આવેલી છે આવો પ્રશ્ન પૂછાય તો તમારે બોલપેન ને સાઈડમાં મૂકી બે હાથ જોડી અને ભગવાનને દંડવત પ્રણામ કરવાના કે ભાઈ રાણકી વાવનો પ્રશ્ન પૂછો બરાબર મેના ગુર્જરી નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક કોણ છે તો એ હતા જયશંકર સુંદરી ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિ તરીકે હર્ષિતભાઈ દિવેટીયા રહ્યા હતા કૃષિની

વેદ મંદિરના સ્થાપક કોણ હતા તો સ્વામી ગંગેશ્વર મહારાજ તો હવે આવી ગયા બરોબર મેગેઝીન સાથે નામ છે રવિશંકર ગુજરાતના ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે તો એની ચિત્રકળા છે એના માટે પ્રખ્યાત છે ડબલ ઇક્ત પદ્ધતિ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલી છે તો હાથ સારના વણાટની એક કળા છે જેને આપણે ડબલ ઇક્ત કે બેવડ એક કે પટોળા કહીએ છીએ ગુજરાતના જાણીતા તન્ને મેળામાં કોનું સ્થાનક છે તો કે ભગવાન શિવનું સ્થાનક છે ગુજરાતમાં મધુપુરી તીર્થન ક્યુ છે તો એ છે મહુડી મધુપુરી એ મહુડીનું પ્રાચીન નામ છે ભવાઈના રચાયતાનું નામ જણાવો તો ઈશાયત ઠાકર મિથ્યાભિમાન નાટકના રચયતા તો કવિશ્વર દલપતરામ ગઝલ વિશ્વ સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રગટ કરવામાં આવે છે તો વલ્લી ગઝલ કેન્દ્ર અથવા વલ્લી ગુજરાતી ગઝલ કેન્દ્ર ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક માંડલ ક્યાં જિલ્લામાં આવેલું છે તો અમદાવાદ ખાતે આવેલું છે ગેલો નદીના કિનારે આવેલા ઘેલા સોમનાથ ક્યાં જિલ્લામાં આવેલું છે તો મિત્રો યાદ રાખવાનું છે અહીં વાત કરી છે ઘેલા સોમનાથથી તો ઘેલા સોમનાથ પૂછે ને તો મિત્રો રાજકોટ આવે યાદ રાખવાનું છે ભૂલ ન થાય બરાબર જો અહીંયા ભાવનગર આ લોકોની ટાઈપમાં ઉતાવળમાં ધડાધડ ઠોકી દીધું છે બરાબર ઘેલા સોમનાથ ક્યાં આવેલું છે એ પૂછ્યું છે બરાબર તો આપણે વીછ્યા પાસે આવે વિછીયા તાલુકો આવે બરાબર તો આપણે ખબર પડી જાય કે ભાઈ રાજકોટમાં આવે ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે તો સુરેન્દ્રનગરમાં આવેલું છે ચંદનના વૃક્ષોનું વન ધરાવતું બાલારામ કયા જિલ્લામાં આવેલું છે તો બાલારામ છે એ બનાસકાંઠામાં આવેલું છે જમિયાસા પીરની દરગાહનું સ્થાનક દાતાર ક્યાં આવેલું છે તો દાતારનો ડુંગર આવેલો છે જુનાગઢ ઉપર બધાને લગભગ ખબર જ હશે મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસન પીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતના કયા સ્થળે આવેલું છે તો દેલમાલ ખાતે આવેલું છે અને આસનપીર છે એનું મૂળ નામ શું હતું આપણે લગભગ પ્રીવિયસ વિડીયોમાં જોયું હતું અલી અકબર એમનું નામ હતું અને મોહમ્મદ ઘોરીના સૈનિયાની અંદર મિત્રો આ વ્યક્તિ છે એ બનીને આવ્યા હતા અને અહીં ગાયોની સેવા અર્થે પોતાના જીવનનું બલિદાન આપી દે એવો આ વ્યક્તિત્વ છે બરાબર આપણે ઘણીવાર આપણે બધું હેલું હેલું હોય એ બધું વાંચતા હોય પણ ક્યારેક આ બધું આપણા જીવનમાંય જાણવા જેવી વસ્તુ ઘણી બધી છે પછી અનશુયા બેન સારાભાઈનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે તો શ્રમ અને સંગઠન સાથે એનું નામ જોડાયેલું છે વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધાનું આયોજન થાય છે તેની શરૂઆત ચોરવાળથી થાય છે ગોફણગૂંથણ રાજ સમાજનું લોક નૃત્ય તો કે ભાઈ સૌરાષ્ટ્રની કોળી અને કણબી બેનો છે આ ગોફણ ગુથણ નૃત્ય કરે છે અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંકળાયેલો છે તો શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલો છે પંડિત ઓમકારનાથ ઠાકુર શાની સાથે સંકળાયેલા છે તો સંગીત સાથે જોડાયેલી આ વિભૂતિ છે તો મિત્રો આપણા પાર્ટને આપણે અહીં રાખીએ છીએ મળશું નેક્સ્ટ પાર્ટ સાથે ત્યાં સુધી આપણા પ્રીવિયસ વિડીયો જોતા રહો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી અહીંયા પણ જોડાઈ જાઓ અને વાંચતા રહો તૈયારી કરતા રહો પરીક્ષા આવવાની જ છે ભરતી આવવાની જ છે અને આપણું સિલેક્શન થવાનું એ પણ પાકું છે અને મિત્રો જો તમને દિલથી એમ થાય કે તમને મજા આવે છે કંઈક એક પ્રશ્ન તમને નવો જાણવા મળે છે તો મિત્રો કેપ્શનની અંદર એટલે કે કોમેન્ટની અંદર તમારે જય હિન્દ લખવાનું છે મારે મારા વખાણ સાંભળવા બસ જય હિન્દ લખો બરાબર મારા દેશનું નામ રોશન થાય એટલે મને બહુ ખુશી મળશે તો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત